सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्रीमती एम एस लखाणी कन्या विद्यालय प्राथमिक विभाग धोरण 4 विषय योग पीटी पाठ 7 सेतु बंधा सन। चलो बाळको आपणे आ आसन विषय अभ्यास करिए। सौ प्रथम तमे चित्र ध्यानथी जुओ। संजय शरीर नो आकार केवो बनाव्यो छे? पुल जेवो आकार देखाय छे ने? शरीर नो पुल जेवो आकार थतो होवाथी आ आसन ने सेतु बंधासन कहेवाय छे। सेतु एटले पुल। बाळको, सेतु बंधासन एक सहेलू आसन छे। नाना मोटा सब कोई आ आसन सहेलाईथी करी शके छे। हवे आ आसननी आपणे पद्धति जोईए। एक, पाथणा पर चत्ता सूई जाओ। बे नंबर, बन्ने पगना ढीजण वाळो। त्रण, कमर अने नितंबने ઉપરની બાજુ ઊંચા કરો। ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે હાથ વડે કમરને ટેકો આપો। માથું, ડોક તેમજ ખભા ધરતીને અડેલા જ રાખો। બને તો 10-12 સેકન્ડ આ જ સ્થિતિમાં રહો। શ્વાસોશ્વાસની સામાન્ય ક્રિયા રાખીને ધીમે ધીમે મૂળ સ્થિતિમાં પાછા ફરો। થોડોક વિશ્રામ કરી આ આસન ફરીથી કરો। આ પ્રમાણે 5 આવર્તન નિત્ય કરવા। જો તમારાથી થાય તો આ આસન દરરોજ 5 વાર કરવું। બાળકો, આ આસનમાં સાવચેતી રાખવાની પણ જરૂર છે, જેમ કે શરીરને કોઈ આંચકો આપો નહીં, કમર અને નિતંબ શક્તિ મુજબ જ ઊંચા કરવા, વધારે જોર કરવું નહીં। દરરોજ કરવાથી મહાવરો થઈ જાય છે અને મહાવરો થઈ ગયા બાદ વધુમાં વધુ 10 વાર તમે આ આસન કરી શકો છો। આ વર્તન એટલે કે આનું આ જ આસન વારંવાર કરવું। આસનના લાભ પણ આપણે જાણીએ। આ આસનથી કરોડરજ્જુની કાર્યક્ષમતા વધે છે। આ આસન ગેસ અને અપચાના રોગ મટાડે છે। સેતુ બંધાસનથી કમર અને નિતંબના રોગો નાશ પામે છે। આસનથી ખભા, ડોક, કોણી, પંજા અને પગના સાંધાઓને કસરત મળે છે। સ્નાયુઓ મજબૂત બને છે, કરોડરજ્જુ લચીલી બને છે। બાળકો, આપણે સેતુ બંધાસન આસનનો અભ્યાસ કર્યો।